હેલો વિદ્યાર્થી મિત્રો આજે ફરીથી આપ સર્વનું સ્વાગત છે આપણી સહિયારી યુટ્યુબ ચેનલ ઓશન ઓફ નોલેજ ખાતે હું છું વંશ કેયુર અને આજે આપણે ડિસ્કસ કરીશું કોષ વિશે જેનો આપણે આગળનો લેક્ચર હતું એમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે કોષ એટલે શું અને કેટલી પ્રકારના કોષ હોય છે અને કોષનો ઇતિહાસ શું છે તો કોષના ઇતિહાસમાં આપણે અલગ અલગ વૈજ્ઞાનિકો વિશે જોયું હતું જેમ કે એક હતા રોબર્ટ હૂક કે જેણે પોતાના ખુદે બનાવેલા સૂક્ષ્મદર્શક યંત્રમાં ભૂચ નામના પદાર્થના કોષો જોયા હતા જેમાં તેને મતપુડા જેવી રચના દેખાણી હતી અને રોબોટ હુકે જ નામ આપ્યું હતું કોષ અને કોષ છે એ લેટિન ભાષાના સેલ્યુલા શબ્દો ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે અને જેનો અર્થ થાય છે એક નાનો ઓરડો ત્યારબાદના બીજા વૈજ્ઞાનિક હતા તેમનું નામ શું હતું તો કે લ્યુ વેક હોગ લ્યુવેન હોક નામના વૈજ્ઞાનિકે પોતે જાતે તેણે પણ પોતે જાતે જ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું અને તેમાં તેણે વિવિધ સજીવ તથા નિર્જીવ વસ્તુઓનું અધ્યયન કર્યું હતું ત્યારબાદના બીજા હતા સ્લેડન અને શોન સ્લેડન અને શોન નામના વૈજ્ઞાનિકોએ શું કર્યું હતું તો કે સ્લેડન અને શોન નામના વૈજ્ઞાનિકોએ કર્યું એવું હતું કે તેણે કોષવાદ રજૂ કર્યો હતો અને તેમણે જ કહ્યું હતું કે દરેક સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક પાયાનો એકમ કોષ છે ત્યારબાદ આવેલા હતા તો કે વિષો તો વિષવ નામના વૈજ્ઞાનિકે શું કહ્યું હતું તો કે વિષવ નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે જે સેલ એટલે કે કોષ છે એ જે પૂર્વ કોષો છે તેમાંથી જ નવા કોષોનું નિર્માણ થાય છે આવો આધુનિક કોષવાદ રજૂ કર્યો હતો હવે આજે આપણે કોષ ની પાયાની માહિતી મેળવીશું અને કોષમાં આવેલી અલગ અલગ અંગિકાઓની પણ માહિતી મેળવીશું તો અહીંયા આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે કોષ અહીંયા બે અલગ અલગ કોષો છે તેમાં એક પ્રાણી કોષ છે આ જે તમને દેખાઈ રહ્યો છે તે પ્રાણી કોષ છે જ્યારે આ છે તે છે વનસ્પતિ કોષ વિશ્વમાં વનસ્પતિ અને પ્રાણીઓ બે સમુદાયો અલગ પડે છે હવે એમાંથી દરેક વસ્તુ બહુ સજીવો હોય કે પછી એક કોષીય સજીવો હોય તે બધા જના પાયામાં તો કોષ જ રહેલો છે હવે કોષ એ શું છે તો કે કોષ એ જીવ સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ છે કેમ કે એક કોષીય સજીવો એક જ કોષના બનેલા છે જેમ કે અમીબા પેરામિશિયમ વગેરે એ બધા જના પાયાના કાર્યો કરવાની ક્ષમતા એક કોષમાં રહેલી છે તો આનો અર્થ એવો થાય છે કે જે અમીબા નામનું એક કોષીય પ્રાણી છે અથવા તો પેરામિશિયમ નામનું એક કોષીય પ્રાણી છે તે એક જ કોષનું બનેલું છે પણ દરેક પ્રકારના જે સજીવ કાર્યો કરી શકે તે દરેક એક જ કોષ કરી શકે છે જેમ કે પ્રચલનનું કાર્ય પ્રજનનનું કાર્ય પછી ખોરાક ગ્રહણ કરવાનું કાર્ય અને ઉત્સર્જનનું કાર્ય આ દરેક વસ્તુ એક જ કોષની અંદર થાય છે ત્યારબાદ બીજો ટોપિક છે બહુકોષીય સજીવો પેશી અંગ કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મન જ એટલે કે ફલિતાણથી થાય છે હવે બહુકોષીય સજીવો છે એનું બંધારણ કઈ રીતે હોય છે તો કે પહેલાં એક કોષ કોષ મળી અને પેશી બને પેશી પેશી મળી અને અંગ બને અંગ અંગ મળી અને આખું શરીર બને આ બધી જ આવી જટિલ રચનાઓ ધરાવે છે બહુકોષીય પ્રાણીઓ છતાં પણ તેમના જે જીવનની શરૂઆત છે એ ક્યાંથી તો કે ફલિતાણ એટલે કે એક કોષથી થાય છે જેમાં આપણે સર્વને આગળ ભણી ચૂક્યા છે તેમ ખબર છે કે જે નર છે અને માદા છે તો માદા છે તેમના અંડકોષો અને જે નર છે તેના શુક્રકોષો બંને વચ્ચે મિલન થાય અને ફલિતાણ થાય અને એક બાળકનો જન્મ થાય આવું દરેક વસ્તુ કોષીય પાયા લેવલે થાય છે ત્યારબાદ છે બહુકોષીય પ્રાણીઓમાં શ્વસન પ્રકાશ સંશ્લેષણ પ્રજનન વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે તો બહુકોશીય પ્રાણીઓ છે એમાં શ્વસન શ્વસન એટલે શું તો કે ભાઈ શ્વસન એટલે જે ખોરાક આપણે ગ્રહણ કરીએ છીએ તે એક તો શ્વસનના બે પ્રકાર છે જારક શ્વસન અને અજારક શ્વસન એક જારક શ્વસન છે ઓક્સિજનની હાજરીમાં જો ખોરાકનો કણ તૂટે અને એમાંથી ઉર્જા મળે તો તેને જારક શ્વસન કહેવાય અને અજારક શ્વસન કહેવાય ઓક્સિજનની ગેરહાજરીમાં જો ખોરાકનો કણ તૂટે અને ઉર્જા મળે સાથે સાથે લેક્ટિક એસિડ બને છે તો આ દરેક બાબત આપણે આગળ અભ્યાસ કરવાના છીએ તો તેને શ્વસન કહેવાય તો આ પણ કોશીય લેવલે થાય છે બીજું છે પ્રકાશ સંશ્લેષણ એટલે કે આપણી આજુબાજુ જોવા મળતી દરેક પ્રકારની ઉત્પાદક વનસ્પતિઓ તે પ્રથમ કક્ષાની પ્રથમ શ્રેણીની આહાર કડીની પ્રથમ કડી છે જેને આપણે કહીએ છીએ ઉત્પાદકો જેમાં વનસ્પતિઓનો સમાવેશ થાય છે શા માટે તો કે વનસ્પતિઓ પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તો કઈ રીતે બનાવે છે તો કે જે એના પર્ણો છે એના પર્ણોની અંદર જે રહેલા કોષો છે કોષોની અંદર હરિતકર્ણ નામનું રંજક દ્રવ્ય રહેલું છે આ ક્લોરોફિલ નામનું સોરી ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય રહેલું છે એની મદદથી સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંનો ઓ સોરી સી ઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ લઈ અને તે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે તો અહીંયા પણ એક કોષની વાત છે કોષની અંદર રહેલી જે અંગિકાઓ છે તેની મારફતે પ્રકાશનશ્લેષણ થાય છે ત્યારબાદ પ્રજનન તો હમણાં જ આપણે વાત કરીએ કે શુક્રકોષો અને અંડકોષો બંને વચ્ચે મિલાપ થઈ અને એક નવા બાળકનો જન્મ થાય છે હવે કોષની સંરચના કેવી હોય કોષની રચના કેવી હોય તો કે કોષમાં મુખ્ય રચનાત્મક ભાગો કોષરસ પટલ છે કોષ કેન્દ્ર છે અને કોષ રસ હોય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ કોષ કેન્દ્ર ક્યાં આવેલું છે તો કે કોષ કેન્દ્ર અહીંયા આ ભાગ જે છે એને કોષ કેન્દ્ર કહી શકીએ હવે કોષ કેન્દ્ર પછી આપણે કોષ રસ પટલ તો અહીંયા આપણને જોવા મળે છે કોષ રસ પટલ આ પૂરેપૂરો જે ભાગ છે તેને કોષરસ પટલ કહેવામાં આવે છે અને ત્યારબાદની આપણે વાત કરીએ તો કે કોષ રસ તો સૌથી વધારે પડતો ભાગ જે આ ભાગમાં હું લાઇનિંગ કરું છું એ ભાગ કે જેમાં વિવિધ અંગિકાઓ રહેલી છે એ ભાગમાં જે રસ જીવરસ ભરેલો છે તેને જ આપણે કોષ રસ કહીએ છીએ તો એવું આ પ્રાણી કોષની વાત હતી તો વનસ્પતિ કોષની અંદર પણ એવું જ છે કોષ કેન્દ્ર કોષરસ કે કોષરસ પટલ વગરનો એક પણ કોષ હશે નહીં તો વનસ્પતિ કોષમાં પણ એવું જ હશે પણ વનસ્પતિ કોષમાં એક વધારાની બાબત છે કોષ દિવાલ જેનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ તો હવે કોષ રસ વિવિધ કોષના વિવિધ કાર્યો માટે વિશિષ્ટ ઘટકો ધરાવે છે તેને અંગિકાઓ કહેવામાં આવે છે જેમ કે દાખલા તરીકે કણાપસૂત્ર અંતઃ કોષરસ ઝાડ ગુલગીકાઈ લાયસોજોમ્સ રિબોજોમ્સ વગેરે આ બધી જ બાબતો કોષ રસની અંદર આવેલી હોય છે તો કોષરસમાં કોષના વિવિધ કાર્ય માટે વિવિધ ઘટકો ધરાવે તેને કહેવાય અંગિકા હવે આવી અંગિકાઓમાં મુખ્યત્વે અંગિકાઓ છે કણાપસૂત્ર જેને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે અંતઃ કોષરસ ઝાડ પછી છે ગોલગી કાય અથવા તો ગોલગી પ્રસાધન પછી છે લાઇસોજોમ જેને કોષની આત્મઘાતી કોચડી પણ કહેવામાં આવે છે અને બાકી છે રિબોજોમ્સ આવી ઘણી બધી અંગિકાઓ છે કોષના કોષ રસની અંદર રહેલી હોય છે અને તે વિવિધ કાર્યો કરતી હોય છે તો હવે અહીંયા આપેલું છે આપણો પહેલો ટોપિક છે કોષરસ પટલ તો કોષરસ પટલ અહીંયા હું તમને દેખાડી શકું છું કે કોષ રસ પટલ કોને કહેવાય તો કે આ જે ભાગ છે આજે તમને પિંક પિંક ભાગ દેખાય છે જે કોષના કોષરસની દિવાલ સ્વરૂપ હોય છે તેને કોષરસ પટલ કહેવાય અહીંયા મેં એરા મારફતે દેખાડેલું છે કે કોને કોષરસ પટલ કહેવાય અહીંયા જે વર્તુળ આકાર દેખાઈ રહ્યો છે કોષ કેન્દ્ર છે ત્યારબાદ આ છે લીસી કોષરસ ઝાડ આ છે ખરબચરી અંતઃકોષરસ જાળ એની ઉપર જે ટપકામય સ્વરૂપ રચના દેખાય છે ને રિબોજૉૉોમ્પ્સ કહેવામાં આવે છે આવી દરેક પ્રકારની જે રચનાઓ છે તે અહીંયા તમને દેખાઈ રહી છે જેનો આપણે વિસ્તૃત અભ્યાસ આગળ કરવાના છીએ તો કોષ પટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે તો કોનું બનેલું હોય કોષરસ પટલ તો કે કાર્બનિક અણુઓનું પ્રોટીન્સનું અને લિપિડનું બનેલું હોય છે કોષરસ પટલ જીવંત પાતળું સ્થિતિસ્થાપક નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે કોષની અંદર કોઈ પણ વસ્તુ છે ને પ્રવેશ કરવો હોય તો પહેલાં તો કોષરસ પટલમાંથી એને પ્રવેશ કરવો પડે એટલે કે પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે એટલે કે કોઈ વસ્તુ છે માનો કે પાણીની જરૂર છે અથવા તો કોઈ ખનિજ ચારોની જરૂર છે જેનાથી કોષની વૃદ્ધિ થઈ શકે અથવા તો કોષનું સંચાલન થઈ શકે આવી કોઈ બાબતો છે તેને જ કોષ પટલ કોષની અંદર પ્રવેશવા દેશે બાકીની કોઈ વસ્તુને પ્રવેશવા દેશે નહીં અને કોષ રસનું સૌથી બહારનું આવરણ છે જો કોષની જ્યાંથી શરૂઆત થાય આપણે કોષ જોયો કોષની જ્યાંથી શરૂઆત થાય કોષરસ પટલની બહારનો જે ભાગ છે એટલે કે કોષરસ પટલને એક સીમિત એરિયામાં જકડી રાખતો ભાગ છે એ છે કોષરસ પટલ હવે પ્રાણીકોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે પ્રાણીકોષમાં સૌથી બહારના સ્તર તરીકે હોય છે કારણ કે વનસ્પતિ કોષની જેમ પ્રાણીકોષની અંદર કોષ દીવાલ હોતી નથી કારણ કે જ્યારે વનસ્પતિ કોષમાં તે કોષ દિવાલની અંદર હોય છે અને બીજું નામ દીધું છે જીવાણુઓ જેમ કે બેક્ટેરિયાસ તો બેક્ટેરિયા અને વનસ્પતિ કોષ આ બંનેની અંદર કોષ દીવાલ પછીનું જે આવરણ હોય છે તેને આપણે કહી શકીએ છીએ કોષરસ પટલ તો આ કોષરસ પટલ તો બંને કોષોમાં હોવાનું પ્રાણી કોષમાં પણ હોય છે અને વનસ્પતિ કોષમાં પણ હોય છે તો બંનેમાં કંઈ ભેદ છે નહીં તો હવે કોષરસ પટલના કાર્યો શું છે તો ભાઈ કોષરસને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે હવે કોષ છે તો કોષને જે તેનું બહારનું પર્યાવરણ છે તેનાથી અલગ રાખવાનું જે કાર્ય કરે છે તે કોણ છે તો કે કોષરસ પટલ કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે એટલે કે એક કિલ્લા જેવી રચના છે કિલ્લાની ફરતી દિવાલો હોય અને અંદર કઈ રીતે કિલ્લો હોય એ રીતે એક રચના છે કે કોષની અંદર જે રહેલી અંગિકાઓ છે એ બધાને રક્ષણ કોણ પૂરું પાડે તો એને એક આધાર કોણ પૂરો પાડે તો કે એ કોષ રસની ફરતે આવેલું કોષ રસ પટલ પૂરું પાડે છે હવે કોષ રસ પટલનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યનું નિયમન કરવાનું છે તો કે હમણાં જ આપણે વાત કરીએ તો કે કોષ રસ પટલ એક પસંદગીમાન પટલ છે જે કોષની અંદર કયા કયા દ્રવ્યો પ્રવેશ છે અને કોષની અંદરથી કયા કયા દ્રવ્યો બહાર નીક નીકળશે આ બધાનું જે નિયંત્રણ અને નિયમન કરતું પટલ હોય તો કોષ પટલ છે ઓક્સિજન એટલે કે ઓટુ અને કાર્બન ડાયોક્સાઇડ એટલે સી ટુ જેવા વાયુઓ પ્રશ્ન દ્વારા પટલમાંથી પસાર થાય છે આપણે બધાને ખબર છે કે સજીવોને જીવનમાં જીવન માટે પ્રાણવાયુ સ્વરૂપ છે ઓટુ અને ઓટુ ગ્રહણ કર્યા પછી વિવિધ ક્રિયાઓ થઈ અને કયો વાયુ ઉશ્વાસ મારફતે બહાર નીકળે તો કે એ છે કાર્બન ડાયોક્સાઇડ તો કોષને ઓક્સિજનની પણ જરૂર છે અને કાર્બન ડાયોક્સાઇડને બહાર કાઢવાની પણ જરૂર છે તો આ બંને વસ્તુઓ કઈ રીતે થશે કે ઓક્સિજન ઇન થશે અને કાર્બન ડાયોક્સાઇડ આઉટ થશે તો એના માટે કોષ એના માટે કોષ રસપટલ છે એ કોષ રસપટલ પ્રસરણનું માધ્યમ લે છે તો પ્રસરણ એટલે શું તો પ્રસરણ એટલે આપણે વાત કરી શકીએ કે પ્રસરણ એટલે શું તો કે ભાઈ જે કોષ છે આ આપણે કોષ બનાવેલો છે આ કોષની અંદરનો જે કોષ રસ છે હવે આ કોષ રસમાં રહેલું જે દ્રવ્ય છે એ દ્રવ્યની સાંદ્રતા હવે આ દ્રવ્યની સાંદ્રતાની અંદર ઓક્સિજનની સાંદ્રતા જો ઘટે ઓક્સિજનની સાંદ્રતામાં ઘટાડો થાય તો ઓ ઇન થશે અને જો કોષ રસમાં રહેલા દ્રવ્યની સાંદ્રતામાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો થાય તો તે પર્યાવરણમાં મુક્ત થશે તો સામાન્ય રીતે આપણે વાત કરી શકીએ કે પ્રસરણ એટલે શું તો કે પ્રસરણ એટલે માનો કે આ એક પાત્ર છે આ એક પાત્રમાં આપણે વાત કરીએ પાત્રની વાત કરીએ તો પાત્રમાં આપણે જ્યારે ફ્રીજનું ઠંડુ પાણી ભરીએ તો ફ્રીજનું ઠંડુ પાણી ભરીએ ત્યારે આજુબાજુની હવાથી આપણે ભેજ સ્વરૂપે ગ્લાસની બહાર જોવા મળે કારણ તો કે ભાઈ ગ્લાસની અંદર છે એ પાણીની ઠંડી એટલે કે પાણી છે એ ઠંડુ છે તેનું અલસેલ્શિયસમાં તાપમાન ઓછું છે જ્યારે બહારની જે હવા છે એનું તાપમાન વધુ છે તો જે ગ્લાસની આજુબાજુની હવા છે એને પણ કોણ ઠંડુ કરે તો કે ગ્લાસની અંદર રહેલું જે ઠંડુ પાણી છે તે એવી જ રીતના થર્મોડાઇનેમિક્સનો પણ એક સિદ્ધાંત છે થર્મોડાયનેમિક્સનો સિદ્ધાંત શું કહેવા માંગે તો કે થર્મોડાયનેમિક્સ એટલે કે ભાઈ એક પદાર્થ ગરમ છે એ પદાર્થની બાજુમાં તમે એક ઠંડો પદાર્થ રાખો તો ગરમ પદાર્થ ઠંડા પદાર્થને પોતાની ગરમી ત્યાં સુધી આપે જ્યાં સુધી બંનેનું તાપમાન એક સમાન ન થઈ જાય તો આવું જ છે કે આપણા કોષની અંદર આપણો જે કોષ છે એ કોષમાં જે દ્રવ્યની સાંદ્રતા વધે એ દ્રવ્ય આઉટ થાય અને જે સાંદ્રતા ઘટે એ ઇન થાય તો અહીંયા આપણે જ્યારે પણ કોષ કાર્ય કરતો હશે ત્યારે ઓ ટુની સાંદ્રતા ઘટવાની સોરી સીઓ ટુની સાંદ્રતા વધવાની એટલે સીઓ ટીની સાંદ્રતા વધે એટલે સીઓ ટુ આઉટ થશે અને કાર્ય કરતી વેળા એને ઓક્સિજનની પણ જરૂર કરવાની કારણ કે કોષને પણ શ્વસન થવાનું કોષનું શ્વસન થાય ત્યારે તેને ઓક્સિજનની જરૂર પડે એટલે ઓ ટુની સાંદ્રતા કોષ રસમાં ઘટે એટલે કોષની અંદર ઓ છે તેનું શું થશે તો કે ઇન થશે એમાં એનું પ્રસરણ થશે તો આ છે પ્રસરણ ત્યારબાદ આપણે વાત કરીએ તો કોષ દિવાલ હવે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે બીજે ક્યાંય કોષ દિવાલ જોવા એટલે કે પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી માત્ર ને માત્ર વનસ્પતિ કોષની અંદર જ આપણને કોષ દિવાલ છે તે જોવા મળે છે અને કોષ દિવાલ અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે આ કોષનો ફરતો ભાગ છે એને કોષ દિવાલ કહેવામાં આવે છે કોષ દિવાલ જે સાની બનેલી હોય છે કોષ દિવાલનું કાર્ય શું છે તે બધું આપણે આગળ અભ્યાસ કરવાના છીએ પરંતુ એક વાત ખાસ યાદ રાખવાની છે કે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે હવે કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે પ્રાણી કોષમાં તેનો અભાવ હોય છે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી કોષ દિવાલ સેલ્યુલોઝ નામના દ્રવ્યની બનેલી હોય છે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે વનસ્પતિઓ છે અડીખમ મજબૂત ઊભી રહી શકે તો એની પાછળ એના જે સેલ્સ એટલે કે કોષો છે એ કોષમાં રહેલી જે કોષ દીવાલ છે તે મહત્વનો ભાગ ભજવે છે તે બંધારણીય મજબૂતાઈ આપે છે કોને તો કે વનસ્પતિઓને અને બીજી વાત કરીએ તો પ્રાણીઓ છે એ વનસ્પતિઓને સીધે સીધી ખાઈ શકતા નથી કારણ કે આપણા પ્રાણીઓની અંદર એટલે કે પ્રાણીઓ એમાં મનુષ્ય મનુષ્યથી સીધે સીધી વનસ્પતિઓને વનસ્પતિઓને ખાઈ શકતો નથી અને પચાવી શકતો નથી તેની પાછળનું કારણ પણ સેલ્યુલોઝ છે કારણ કે મનુષ્ય સેલ્યુલોઝનું પાચન કરી શકતો નથી જ્યારે વિવિધ પશુઓ છે જે તૃણાહારી પ્રાણીઓ છે અથવા તો જે તૃણાહારી પ્રાણીઓ એટલે કે ઘાસ ચારો ખાઈને જીવે છે ગાય ભેંસ બકરી વગેરે તે લોકો સેલ્યુલોઝનું પાચન કરી શકે છે એટલા માટે તેઓ ઘાસ અને વનસ્પતિઓ સીધી જ આરોગ્ય છે હવે કોષ દિવાલના કાર્યો છે તો એને કોષ દિવાલના કાર્યોની વાત કરીએ તે કોષનો આકાર જાળવી રાખે તે કોષ જેવો છે તેઓને તેવો આકાર જાળવી રાખે છે ક્યારેય કોષનું સંકોચન થાય તો કોષની અંદર રહેલા કોષ રસનું કોષ કેન્દ્રનું આ બધાનું સંકોચન થશે પણ કોષ દિવાલનું સંકોચન થતું નથી એટલે કોષનો આકાર જેવો છે તેવો અને તેવો જ રહે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને એટલે કે કોષ રસ પટલની જેમ જ કોષ દિવાલ પણ વિવિધ દ્રવ્યોને પોતાની અંદર પ્રવેશવા દે છે જેથી કોષની અંદરની જે ક્રિયાઓ છે તે શક્ય બને અને વધુ માત્રામાં જળ શોષણથી બચાવે છે વનસ્પતિઓ છે એ આપણે બધાને ખબર છે કે તડકે એટલે કે સૂર્યની હાજરીમાં જ હોય છે તો અહીંયા પણ તેનું વધારે પ્રમાણમાં જળ શોષણ ન થાય બાષ્પોત સર્જન ન થાય તેના માટે એ કાર્ય કોણ કરે છે તો કે કોષ દિવાલ કરે છે હવે વાત આવી મહત્વનું કોષનું કોઈ મહત્વનું અંગિકા હોય તો તે છે કોષ કેન્દ્ર તો કોષ કેન્દ્ર આપણને કોષમાં મધ્ય ભાગમાં ગોળાકાર સ્વરૂપે જોવા મળે છે તેની અંદર જે નાની જે બીજી અંગિકા જોવા મળે છે તેને કહેવાય છે કોષ કેન્દ્રિકા હવે આ કોષ કેન્દ્રિકાનું પણ મહત્વ છે કોષ કેન્દ્રનું પણ મહત્વ છે જે રીતે મનુષ્યના શરીર અથવા તો કોઈ પણ પશુના શરીરમાં નિયમન અને નિયંત્રણ કરવાનું કાર્ય મગજ કરે છે એવી જ રીતના કોષની અંદર કોઈ પણ જાતનું નિયમન અને નિયંત્રણ કરવાનું કાર્ય કોષ કેન્દ્ર કરે છે આપણે એક જાતનું કહી શકીએ કે કોષ છે એ એક ઓફિસ છે અને ઓફિસનું સંચાલન કોષ કેન્દ્રમાંથી થાય છે તો કોષ કેન્દ્ર મહત્વનું એક અંગીકાર છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ તો કોષ કેન્દ્ર કોષના મધ્ય ભાગમાં આવેલી તથા કોષમાં વિવિધ ક્રિયાઓનું નિયમન કરતી અંગિકા છે તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે એટલે કે કોષીય પ્રજનન જ્યારે થાય ત્યારે તે કેન્દ્રનો એટલે કે મુખ્ય ભાગ ભજવે છે આ ક્રિયાને કારણે પરિપક્વતા માટે કોષ કેન્દ્ર મહત્વનો ભાગ ભજવે છે અહીંયા આપણે એક અમીબાની દ્વિભાજનનું એક ચિત્ર આપણે આપેલું છે તેમાં અમીબા પહેલાં એક કોષ સ્વરૂપે હતું ત્યારબાદ કોષ કેન્દ્રનું વિભાજન થતું આપણને જોવાય છે ત્યારબાદ અહીંયા એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્રો બન્યા અને બે કોષ કેન્દ્રોમાંથી બે અલગ અલગ અમીબા બન્યા તો અહીંયા એક કોષીય સ્તરે જે પ્રજનન થાય છે તે વિભાજન સ્વરૂપે થાય છે અહીંયા કોષોનું વિભાજન થાય એટલે કે એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બને બેમાંથી ચાર બને અને ચારમાંથી આઠ બને આવું જે વિભાજન થાય છે કોષીય સ્તરે થાય છે અને એમાં મુખ્ય ભાગ કોણ ભજવે તો એમાં મુખ્ય ભાગ કોષ કેન્દ્ર ભજવે છે હવે કોષ કેન્દ્રમાં રહેલી કોષ કેન્દ્રિકા હમણાં આપણે વાત કરી અહીંયા ક્યાં અહીંયા આ ભાગ છે એ કોષ કેન્દ્રિકાનો ભાગ છે હવે આ કોષ કેન્દ્રિકાની અંદર કોણ રહેલું છે તો કે ભાઈ સજીવો છે તેના કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રિકાની અંદર ડીએનએ ડીએનએ અથવા તો જેને આપણે કહી શકીએ રંગસૂત્ર રંગસૂત્રો રહેલા જ તો રંગસૂત્ર હોય છે જેને આપણે ડીએનએ પણ કહી શકીએ અને ડીએનએનું જે ફૂલ ફોર્મ છે એ છે ડીઓક્ષી રિબોસ ન્યુક્લિક એસિડ ડીઓક્ષી અહીંયા મારી થોડી ભૂલ છે ફી થઈ ગયો પણ ત્યાં કરવાનું છે ડીઓક્સી રિબોસ ન્યુક્લિક એસિડ કહેવામાં આવે છે જેને આપણે ડીએનએ કહીએ છીએ અને આપણે એમ પણ વાત છે કે ભાઈ કોઈ પણ સજીવની અંદર ખાસ કરીને મનુષ્યની અંદર મનુષ્યના ડીએનએમાં માતા અને પિતાના જે લક્ષણો સંસ્કારો અને કોઈ વારસાગત બીમારીઓ છે તે બધી જ વસ્તુ ડીએનએ મારફતે એના બાળકમાં ઉતરે છે તેનો આગળ આપણે અભ્યાસ કરવાના છીએ ત્યારબાદ છે કોષ કેન્દ્રના આધારે સજીવોના બે પ્રકાર તો કોષ કેન્દ્રના આધારે સજીવોના બે પ્રકાર પાડી શકીએ છીએ તો પહેલો પ્રકાર છે આદિકોષ કેન્દ્રીય જેને કહેવાય છે પ્રોકેરિયોટિક કોષ અને બીજો છે સુકોષ કેન્દ્રીય જેને કહેવાય છે યુકેરિયોટિક કોષ તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય આવા બે ભાગ કોષ કેન્દ્રના આધારે પડે છે જેનો આપણે અભ્યાસ કરીએ તો આદિકોષ કેન્દ્રીય તો આદિકોષ કેન્દ્રી અને સુ કોષ કેન્દ્રીમાં શું તફાવત છે તો આદિકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે હવે આ જે આદિકોષ કેન્દ્ર છે એમાં કોષ કેન્દ્ર તો હોય છે પણ કોષ કેન્દ્રનું જે ફરતું પટલ હોય આ પટલની ગેરહાજરી હોય છે એટલા માટે કોષ કેન્દ્ર છે એ ઓછો વિકાસ પામેલું હોય છે તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર જોવા મળે છે તેમાં ખૂબ જ આધુનિક અથવા જટિલ એવું કોષ કેન્દ્ર હોતું નથી પણ પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર હોય છે જેમાં સરળ અને સાદા કાર્યો થતા હોય છે તેમાં અવિક્ષિત કોષીય કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિડ એસિડ ધરાવે છે તેને ન્યુક્લોઇડ પણ કહેવામાં આવે છે હવે આ કોષ કેન્દ્રીય પ્રદેશ છે તેમાં માત્ર ન્યુક્લિડ એસિડ ધરાવે છે જેને આપણે ન્યુક્લોઇડ પણ કહી શકીએ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ છે એક બેક્ટેરિયા અને બેક્ટેરિયાનો જે વચ્ચેનો ભાગ છે અહીંયા તમને ન્યુક્લિયોઇડ દેખાવ જોવા મળે છે કે જે માત્ર ન્યુક્લિયોઇડ એસિડ હોય છે અને અહીંયા જે આપણે નીલહરિત લીલને પણ જોઈ શકીએ છીએ હરિત લીલ છે એ પણ આદિ કોષ કેન્દ્રીયનું એક ઉદાહરણ છે તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે હવે કોષ કોષ કેન્દ્ર પટલની તો વાત આપણે કરીએ કે કોષ કેન્દ્રની ફરતે જો પટલ હોય તો તેને કોષ કેન્દ્ર પટલ કહેવાય પરંતુ અંગિકાઓ તો અંગિકાઓમાં હમણાં જ આપણે વાત કરી હતી કોષ કેન્દ્રની કોષ રસની અંદર આવેલી અંગિકાઓ જેમ કે કણાવસૂત્ર છે ગોલગી કાય છે અંતઃકોષ રસ ઝાડ છે આવી દરેક પ્રકારની જે અંગિકાઓ છે તો આ અંગિકાઓનો પણ અભાવ હોય છે અંગિકાના બધા કાર્યો કોષ રસ નિર્ભર રીતે કરે છે હવે જો અંગિકાઓ નથી તો અંગિકાઓના કાર્ય કોઈકને તો કરવા પડે તો આ કાર્ય કોણ કરે તો આ બધા જ કાર્યો નિર્ભર રીતે કોષરસ કરે છે જેમ કે ખોરાકને ગ્રહણ કરવો ખોરાકનું પાચન કરવું અને ખોરાકનું ઉત્સર્જન કરવું આ બધી વસ્તુ સુકોષ કેન્દ્રિયમાં તો અલગ અલગ અંગિકાઓ કરે છે પણ અહીંયા માત્ર કોષ રસ એકલું એ પણ કેવી રીતે કે નિર્બળ રીતે કરે છે હવે જીવાણુ બેક્ટેરિયા સાથેનો બેક્ટેરિયા સાથે બેક્ટેરિયામાં ક્લોરોફિલની નાની કોથડીઓ એટલે કે પુટિકાઓ જેવી રચના હોય છે હવે આ જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ આ બંને આદિકોષ કેન્દ્રીના કેન્દ્રીય સજીવોના ઉદાહરણ છે આની અંદર જો પ્રકાશ સંશ્લેષણ કરવું હોય તો પ્રકાશ સંશ્લેષણ માટે જે ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે તેની નાની નાની કોથળીમય રચનાઓ હોય છે અહીંયા આપણે બંને ઉદાહરણો જોઈ શકીએ છીએ એક છે બેક્ટેરિયા અને બીજું છે નીલહરિત લીલ આ બંને આદિકોષ કેન્દ્રીય સજીવોના એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણો છે હવે બીજું આવ્યું સુકોષ કેન્દ્રી તો સુકોષ કેન્દ્રી એટલે શું તો કે આપણે વનસ્પતિઓ છે માનવો છે પશુઓ છે પક્ષીઓ છે દરેક બહુકોષીય પ્રાણીઓમાં લગભગ બને ત્યાં સુધી સુકોષ કેન્દ્રિય એટલે કે વિકાસ પામેલું કે કોષ કેન્દ્ર ધરાવતો કોષ હોય છે તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરીને કારણે કોષ કેન્દ્રીય પ્રદેશ વિકસિત હોય છે તેમાં સુકોષ સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં પ્રાથમિક કક્ષાનું નહીં પણ સુવિકસિત ખૂબ જ વિકાસ પામેલું કોષ કેન્દ્ર હોય કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા હોય અને કોષ કેન્દ્રિકાની અંદર ડીએનએ રહેલા હોય રંગસૂત્રો રહેલા હોય આવી એક રચના ધરા ધરાવતું કોષ કેન્દ્ર હોય છે તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન હોય છે હવે અહીંયા રંગસૂત્રો આવ્યા તો રંગસૂત્ર આપણે આગળ વાત કરી જેને કહેવાય ડીએન ડીએનએ કહેવામાં આવે છે રંગસૂત્રોની માણસની અંદર કેટલી જોડ તો કે ત્રેવીસ જોડ રહેલી હોય છે જેમાં બાવીસ માતા અને પિતા બંનેમાં સમાન હોય જ્યારે એક જાતીય રંગસૂત્ર અલગ હોય જેમાં એક્સ અને વાય જે પિતાનું રંગસૂત્ર છે તે નક્કી કરે છે કે ગર્ભની અંદર બાળકમાં બેબી બોય થશે કે બેબી ગર્લ થશે જે પિતાઓ પર આધારિત હોય છે આ બધી બાબતો આપણે પ્રજનનવાળા નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓ હાજર હોય છે અહીંયા સુકોષ કેન્દ્રીયમાં તો અંગિકાઓ હાજર હોય છે જેવી કે કણાવસૂત્ર છે ગોલગિકા છે અંતકોષ રસ જાળ છે આ બધી જ અંગિકાઓ આમાં હાજર હોય છે જેનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ હવે કોષ કેન્દ્ર સોરી કોષ રસ હવે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવામાં આવે છે હવે આપણે વાત કરી શકીએ કે જો આ કોષ છે આ કોષ કેન્દ્ર છે આ વિવિધ અંગિકાઓ છે તો આ જે પ્રદેશમાં ભરેલું જે જીવરસ અથવા તો પ્રવાહી છે તેને આપણે કોષરસ કહીશું અને આપણે કહીશું કોષ રસ આ કોષ રસ છે એ એની અંદર વિવિધ અંગિકાઓ આવેલી હોય છે સુકોષ કેન્દ્રીયમાં આદિકોષ કેન્દ્રીયમાં આવી અંગિકાઓ હોતી નથી પરંતુ માત્ર કોષ રસ હોય છે અને આ કોષ રસ છે એ આદિકોષ કેન્દ્રમાં બધા જ કાર્યો પોતે કરતું હોય છે કોષ કેન્દ્ર તો બંને કોષમાં હોવાનું પણ કોષ રસ પણ બંને કોષમાં હોય છે પણ સુકોષ કેન્દ્રીયની અંદર કોષ રસની અંદર વિવિધ અંગિકાઓ રહેલી હોય છે હવે તે કોષનો મોટો પ્રદેશ છે અને ખૂબ ઓછું અભિરંજક ગ્રહણ કરતો હોવાથી હંગામી ઝાંખા વિસ્તાર તરીકે જોવા મળે છે આ કોષ રસ છે તે આપણને જ્યારે કોષનું અધ્યયન કરતા હોઈએ છીએ ત્યારે આપણે માઇક્રોસ્કોપ અથવા તો ઇલેક્ટ્રિક માઇક્રોસ્કોપની મદદથી જ્યારે કોષનું અધ્યયન કરીએ ત્યારે આપણને આ જે પ્રદેશ છે ઝાંખો દેખાય જ્યારે તેની અંદર જે રહેલી અંગિકાઓ છે તે આપણને ઉપસેલી અથવા તો વધુ ઘાટી દેખાય છે તો આ હતું કોષ રસ તો આપ સર્વે મારો વિડીયો એન્જોય કર્યો હશે અને તમને થોડું ઘણું જાણવા મળ્યું હશે એવી મને આશા છે તો તમે લોકો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ બેલ આઇકન જે સબસ્ક્રાઈબ બટનની બાજુમાં છે તેને પણ પ્રેસ કરો જેથી હું કોઈ નવી અપડેટ મૂકું તો તે તમને મળી રહે અને વધુને વધુ બાળકોને શેર કરો જેથી કરીને બાળકો વધુ અને વધુ નોલેજ મેળવી શકે અને જો કોઈ આમાં ભૂલ રહી હોય મારી તો માફ કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે અહીંયા ભૂલ છે તો એને હું આપણે સુધારવાનો પ્રયત્ન કરશું જેથી જે ભણવાવાળા બાળકો છે તેને ખોટી માહિતી ના મળે તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ